بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين الذي سمي في السماء بأحمد وفي الأرض بعبد القاس بمحمد. الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق وهو أصدق الصادقين. بسم الله الرحمن الرحيم. إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. عزیزان محترم، عزاداران سید الشهداء، આપણે સર્વો અલ્લાહની બારગાહમાં શુક્ર અદા કરીએ છીએ કે એમણે આપણને આટલું જીવન આપ્યું કે હિજરી સન 1446માં ફરી આપણે ફરશે અઝા ઉપર આવીએ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને એમના ફરજંદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો પુરસો પેશ કરીએ અને આપણા આંસુઓને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના રૂમાલમાં જગ્યા મળે એ માટે બહેતરીન કોશિશ કરવા આગળ આવીએ. અલ્લાહનો શુક્ર કે ખુદાવંદી આલમે ફરી એક તૌફીક આપી કે આ કણોદરની સરજમીન ઉપર આપની સમક્ષ ફરી એક વખત હાજર થયો. શાયદ ઘણા ખરા લોકો મારાથી પરિચિત હશે અને હવે જરૂર નથી વધારે ઇન્ટ્રોડક્શન કરવાની, કારણ કે વોટ્સઅપનો જમાનો છે અને પોસ્ટર લગભગ બધી જગ્યાએ પહોંચી ચૂક્યા હોય છે. તેમ છતાં આપણે જે વિષય ઉપર વાત કરવાના છીએ એની પ્રસ્તાવના રૂપે આપની સમક્ષ અમુક રજૂઆત કરું કે આપણે આ અશરે મહર્રમ દરમિયાન ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી અથવા ગુજરાતીમાં કહીએ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા ઉપર આપણે વાત કરવાના છીએ. મારી ભાષા ગુજરાતી અને સરળ છે, પરંતુ મહેસાણા બોલીની આદત મારામાં નથી એટલે શાયદ તમને સમજવામાં અગર જો મુશ્કેલ થતી હોય તો માફી ચાહું છું. મારો કાઠિયાવાડી લહેજો હોય છે પણ કોશિશ એ છે કે આપણે ફસી ભાષામાં વાત કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી અથવા એમની વિચારધારા આ એક મહત્વનો વિષય છે, કારણ કે જ્યારે આપણે ફરશે અઝા બિછાવીએ છીએ, મજલિસ બરબા કરીએ છીએ, તો એમાં ફક્ત મકસદ રોવું નથી હોતું, બલકે
મજલિસનો એક ભાગ આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર આંસુ વહાવવા માટે રાખીએ છીએ, અને હોવો જ જોઈએ. કારણ કે આપણો જન્મ જ એ માટે થયો છે કે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારી કરીએ. પરંતુ આ આઝાદારી અને આ ગિરિયાઓઝારી, આ માતમદારી, આ બધાની સાથે સાથે જે મજલિસમાં અમુક અમુક વિષય લેવામાં આવે છે, એનો મકસદ જ એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કયામનો જે મકસદ હતો એને આપણે ઉજાગર કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે શા માટે કુરબાની આપી એની ઉપર આપણે ચર્ચા કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મઝહબ આપણને શું શીખવે છે એની ઉપર થોડીક નજર નાખીએ, કે જેથી આપણું જીવન પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવું નેક બને અને આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થવાનો મોકો નસીબ થાય. કારણ કે હદીસોમાં પણ મળી આવે છે ને, આપણો અકીદો છે, ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજા, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતનો ચિરાગ છે અને નજાતની કશ્તી છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસલામ થી પૂછવામાં આવ્યું, નજાતની કશ્તી છે, કારણ કે રસૂલ ખુદાની હદીસમાં આ વારિદ થયું છે, મસલુ અહલ બૈત કા મસલ સફીનતિન નો, કે મારા અહલ બૈત ની મિસાલ નૂહની કશ્તી જેવી છે, મરકે બહા નજા વ મન તખલ્લફ અનહા ગરક, કે જે કોઈ આ અહલે બૈત અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થયો એ નજાત પામશે, અને જે કોઈ એની મુખાલફત કરશે એ હલાક થશે. તો પછી શા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે ખાસ કહેવામાં આવ્યું કે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજા? તો ઇમામ જવાબમાં ફરમાવે છે, વાત સાચી છે કે અહલે બૈત બધા જ છે એ નજાતની કશ્તી છે, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વાત કંઈક અલગ છે. એમની કશ્તી અવસા વ અસરા, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કશ્તી જે છે એ વધારે પહોળી છે અને વધારે મકસદ સુધી આગળ વધવા વાળી છે, જલ્દી આગળ વધવા વાળી છે. એક સલ વાત કરે મોહમ્મદ વાલી મોહમ્મદ, આ ટૂંકી પ્રસ્તાવના હતી કે જે મારા વિષયની શરૂઆતમાં મેં આપની સમક્ષ વાત કરી. આપણો વિષય જેવી રીતે હમણાં કીધું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી છે, એમની વિચારધારા છે. કારણ કે દરેક ઇન્સાન પોતાના જીવનમાં પોતાની ઉંમર જે પસાર કરે છે એમાં એના કંઈક વિચારો હોય છે, અને આ વિચાર જે રીતે ઇન્સાન કરતો હોય છે એવી જેની નિયત બને છે, એવા જેના અકીદા બને છે, અને પછી એના ઉપર જ એના અમલ બને છે. એક ઇન્સાન સવારે ઉઠી અને વિચાર કરતો હોય કે મારે ગમે તે રીતે પૈસા કમાવવા છે, તો એનો મકસદ એના વિચાર પૈસા કમાવવા માટે છે, અને અગર જો એના વિચારમાં હલાલ હરામનો ખ્યાલ નથી હોતો તો પછી એની નિયત સારી નથી રહેતી. એના અકીદામાંથી ખુદા ભૂલાઈ જાય છે, અને પછી અમલના મેદાનમાં અગર જોવામાં આવે તો આ ઇન્સાન ચોરી કરતા પણ નજર આવશે, બુરાઈ કરતા પણ નજર આવશે, અને ગુનાહોના દરેક કાર્યો કરવા એના માટે આસાન હશે. આ એક વિચારધારા. પરંતુ બીજી વિચારધારા હોય કે ના, મારે કમાવવું તો છે પણ મને હલાલ રોજી જોઈએ છે, તો પછી એના અકાયદમાં એની નિયતમાં ખલુસ આવશે,
એની નિયતમાં ખુદાનો ડર આવશે, એના કાર્યો જે છે, એના અમલ જે છે, એ અહલે બૈત અલૈહિમુસ્સલામના બતાવેલા નકશે કદમ ઉપર હશે. તો જ્યારે આપણે જીવનની શરૂઆત કરીએ અથવા તો જીવતા હોઈએ, તો આ વસ્તુ બહુ મહત્વતા રાખે છે કે આપણી આઈડિયોલોજી કેવી ચાલે છે, આપણી વિચારધારા કઈ તરફ આગળ વધી રહી છે. આ મજલિસે હુસૈનનો ફાયદો જ ઈ છે કે આપણે અહીંયા બેસી અને આપણે આપણી આઈડિયોલોજીને, આપણે આપણી વિચારધારાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવી આઈડિયોલોજી બનાવીએ, એમની વિચારધારા જેવી આપણી વિચારધારાને બનાવીએ. અને એમાં પણ અગર જો આ વર્ષ દરમિયાન અજાણતા આપણા મગજમાં કોઈ યઝીદી વિચારધારા આપણા મગજમાં આવી ગઈ કે જે ઉધીની રીતે કામ કરતી હોય, જેવી રીતે ઉધી હોય લાકડામાં ગળી જાય ખબર ના પડે, અને અંદરથી કાતી હોય, લાકડું અંદરથી સડાવતી હોય, એવી રીતે આપણા મગજમાં અગર જો કોઈ યઝીદી વિચારધારા આવી ગઈ છે, તો આ મજલિસે હુસૈન એક બહેતરીન મોકો છે કે જેમાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નૂરથી આપણી વિચારધારાને એવી નૂરાની બનાવીએ કે આ વર્ષભર આવેલી યઝીદી વિચારધારા આપણાથી દૂર થઈ જાય. કારણ કે મલાઈ મુત્તકિયાન હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇન્સાનની ફિકર, ઇન્સાનની વિચાર શક્તિ જે છે એ ચોખ્ખો અરીસો છે કે જેમાં ઇન્સાનને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. આપણે અગર જોવું છે કે આપણે હુસૈની છીએ કે નહીં, અથવા તો કેટલા પ્રમાણમાં આપણે હુસૈની છીએ, તો જરૂરી છે કે આપણે આપણી વિચારધારા ઉપર નજર કરવી પડશે, આપણે આપણી આઈડિયોલોજી ઉપર વિચાર કરવો પડશે કે શું હું હુસૈનના નકશે કદમ ઉપર છું કે નહીં. શું મારામાં એવી આઈડિયોલોજી છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હતી, તો અલ્હમ્દુલિલ્લાહ મારી જીવનમાં હું કામયાબ થઈ રહ્યો છું. અને મને કશ્ય ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં સવાર થવા માટેનો પરવાનો વિઝા મળી રહી છે, પણ નહીં, હું માતમ કરું છું, આઝાદારી કરું છું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર આંસુ વહાવું છું, પણ મારી આઈડિયોલોજી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા વચ્ચે અગર જો જમીન અને આસમાનનો ફર્ક દેખાતો હોય, તો પછી હું દેખાવમાં તો હુસૈની છું, ખરો હુસૈની કહેવાને લાયક નથી. માટે આ એક બહેતરીન મોકો છે કે આ મજલિસે હુસૈનમાં આપણે આવીએ, ઇમામ હુસૈનની આઈડિયોલોજીને જાણીએ અને એને જીવનમાં ઉતારવા પણ કોશિશ કરીએ. આપણે જે આ મજલિસ, માતમ, સબીલ, કાળા કપડા, અલગ જે પણ આપણે કરીએ છીએ ઝિયારત, આ બધી વસ્તુ જે છે આઝાદારી નથી. તમે કહેશો આ આઝાદારી નથી, નહીં, આપણે ભલે આપણી ભાષાઓમાં બોલતા હોય કે આ બધા આઝાદારીના કાર્યો છે, પણ હકીકતમાં આ આઝાદારી નથી, આ અઝાકારી છે. અઝાકારી અને આઝાદારીમાં શું ફર્ક છે? જે વસ્તુ આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમ માટે અંજામ આપતા હોય છે, એ અઝાના કાર્યો છે. આ મજલિસમાં રડવું અઝાનું એક કાર્ય છે, ઝિયારત કરવી અઝાનું એક કાર્ય છે, અલમ ઉઠાવવું અઝાનું એક કાર્ય છે, માતમ કરવું અઝાનું એક કાર્ય છે, કાળા કપડાં પહેરવા અઝાનું એક કાર્ય છે. તો પછી તમે સવાલ કરશો, તો અઝાદારી કોને કહેવાય? આ અઝાકારી થકી આપણી જે આઈડિયોલોજી હુસૈની બનવા માટે આગળ વધે છે,
અને પછી આપણા દિલમાં જે અઝા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા બેસી જાય છે, આપણા દિલો દિમાગમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હુકુમત આવી જાય છે, પછી આપણું બેસવું આપણી પ્રમાણે નથી હોતું, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રમાણે બની જાય છે, આપણું ચાલવું ઇમામે હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર થઈ જાય છે, આપણું બોલવું ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રમાણે થઈ જાય છે, આપણું જીવન વિતાવવું હુસૈનના નકશે કદમ ઉપર થઈ જાય છે, આપણી મોત પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મોત જેવી થઈ જાય. જ્યારે આપણે આખા હુસૈની રંગમાં રંગાઈ જઈએ ત્યારે પછી આપણું જીવન આપણે અઝાદાર ફકત આ બે મહિના માટે નથી રહેતા, બલકે આપણું પૂરું જીવન જે છે એ હુસૈનની અઝાદારી સાથે થઈ જાય છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ટૂંકમાં કહી દઉં, અઝાકારી એટલે અઝાના કાર્યો, અઝાદારી એટલે અઝા રાખવી. આપણામાં જ્યારે હુસૈન આવી ગયા તો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને રાખી લીધા, પછી આ એક બે મહિના આપણે હુસૈનના અઝા કાર્યો કરવા વાળા નથી, બલકે આપણું પૂરું જીવન જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને અઝાદારીમાં પસાર થશે. શા માટે થાય છે? આ અઝાકારીના કાર્યો આપણે કરીએ છીએ એના થકી આપણે અઝાદાર બની જઈએ છીએ. એટલા માટે જ્યારે આપણે કોઈને હુસૈનનો અઝાદાર કહીએ છીએ એનો મતલબ એ છે કે એની આખી જિંદગી હુસૈનની સીરત ઉપર છે, એટલા માટે આપણે એને અઝાદાર પણ કહીએ છીએ. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસલામ ફરમાવે છે, ઇન્સાન અગર જો વિચાર કરતો થઈ જાય, ઇમામે હુસૈનની જિંદગી ઉપર વિચાર કરતો થઈ જાય, તો આ વિચાર આ ઇન્સાનને એટલો આગળ વધાવી નાખે છે કે એ ઇન્સાન નેકી કરવા તરફ આગળ વધે છે, અને આ વિચાર ઇન્સાનને અમલ કરવા વાળો બનાવી નાખે છે. માટે બહુ જરૂરી છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી આપણે આપણા જીવનમાં ઉતારીએ. આપણા આઠમા ઇમામ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે, ઇબાદત કે જે આપણે નમાઝ પઢીએ, રોઝા રાખીએ, હજ કરવા માટે જઈએ, ઘણા ઇન્સાન નમાઝે શબના પાબંદ હોય, ઘણા ઇન્સાન નાફેલા નમાઝના પાબંદ હોય છે, તો ઇમામે રઝા અલ ઇસ્લામ ફરમાવે છે કે આ ઇબાદત વાજિબાત છે, એ તો કરવાની જ છે, પણ વધુ પડતી ઇબાદત, વધારે આગળ જો કોઈ ઇબાદત કરવા ચાહે તો એને નમાઝ પઢવાની જરૂર નથી, બલકે વધુ પડતી ઇબાદત ખુદાવંદી આલમે આ વિચારમાં રાખેલું છે કે જેટલો ઇન્સાન પોતાના જીવન ઉપર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર, આ ખિલકત ઉપર, અલ્લાહની માતે જન્નત અને જહન્નમ ઉપર, મોત પછીની જિંદગી ઉપર જેટલો વિચાર કરશે એનો વિચાર કરવું જે છે એ ઇબાદતમાં લખાવવાના છે. માટે આ આઝાદારી આ અયામે મુહર્રમ બહેતરીન મોકો છે કે જેમાં આપણે વિચાર કરીએ કે આપણે શું કરી લીધું, આપણે કેટલા હુસૈની બન્યા અને આપણે હજી કેટલું હુસૈની બનવાનું બાકી છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે, વિચાર કરે તો આ એક કલાક બેસીને વિચાર કરવો એક વર્ષની ઇબાદત કરવા જેટલો સવાબ રાખે છે. આપણે વિચાર કરવાનો છે, ક્યાં વિચાર કરવાનો છે હમણાં વાત કરી ચૂક્યા. આપણા બીજા ઇમામ ઇમામે હસન મુસ્તફા અલૈહિસ્સલાતુ વસલામ ભેગા થયા, ઇમામ એને ફરમાવે છે કે હું તમને ભલામણ કરું છું ઉસ
પરહેજગાર બનવા માટે ભલામણ કરું છું, અને ભલામણ કરું છું કે તમે વિચાર કરો, ફિકર કરો. કારણ કે ફિકર જે છે એ દરેક નેકીની માં છે. અગર ઇન્સાન વિચાર નહીં કરે કે હું શા માટે પેદા થયો છું, મારે ક્યાં જવાનું છે, હું શા માટે અઝાદારી કરી રહ્યો છું, તો પછી આ વિચાર નહીં હોય તો પછી આ અઝાદારી જે છે, અઝાના કાર્યો જે છે એ ટ્રેડિશન થઈ જાય છે. બધા મજલિસમાં જાય છે, હું પણ જાઉં, બધા માતમ કરે છે, હું પણ માતમ કરું. પરંતુ એક ઇન્સાન વિચાર કરશે કે મારે શા માટે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી કરવી જોઈએ, તો પછી બીજા માણસો અઝાદારી કરે કે ના કરે, કારણ કે મેં વિચાર કરેલો છે, કારણ કે હુસૈન આટલી અઝીમ શખ્સિયત છે, એના થકી મારા પાસે આ દીન પહોંચ્યો છે, હું દીનદાર છું, તો હુસૈન અલૈહિસ્સલામની શહાદતના સદકામાં દીનદાર છું, તો પછી મારે જે છે એ અહેસાનનો બદલો ચૂકવવો જોઈએ, માટે મારે અઝાદારી કરવી જોઈએ. તો આ ઇન્સાન આખા દુનિયામાં પણ કોઈ અઝાદાર નહીં હોય, તેમ છતાં આ ઇન્સાન જે વિચાર કરતો હશે ને, એ હુસૈનની અઝાદારી કરતો નજરે તરશે અને આંખોથી આંસુ વહાવતો નજરે તરશે. શું કામ? કારણ કે આ વિચાર કરવો દરેક નેકીની માં છે, અને આલમે ઇસ્લામમાં સૌથી વધારે મહત્વ અગર જો આપવામાં આવ્યો હોય છે ને, તો એ કહે છે કે તમે તમારા મા બાપ કરતા આવ્યા એમ ના કરો, બલકે દરેક વસ્તુને વિચાર કરી અને સરખી રીતે સમજી અને પછી અંજામ આપો. જે વસ્તુ સમજીને અંજામ આપવામાં આવશે એનો અજર પણ અલ્લાહની બારગાહમાં બહુ વધારે હશે. કારણ કે ખુદાવંદી આલમ ક્વોન્ટિટી જોઈને કોઈને સવાબ નથી આપતો. તમને દાખલો દેતો જાઉં, જોકે મારો સમય કપાય છે, પણ ચાલો દાખલો દેતો જાઉં. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા જઈએ છીએ, ખુદાવંદી આલમ આપણને હર વર્ષે હર હંમેશ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત નસીબ ફરમાવે. દર વર્ષે જઈએ, અરબઈન કરીએ, આશુરા કરીએ, અરફાત કરીએ, 15 શાબાન ત્યાં કરીએ, આ બધા ખાસ દિવસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે કહેવામાં આવ્યા છે. પછી આપણે વિચાર કરીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો સવાબ શું છે, તો એના માટે કેટલી બધી રિવાયતો હદીસો આપણી સામે મોજૂદ છે. અમુક રિવાયતમાં કહેવામાં આવે છે કે જે કોઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે જાશે તો એને એક હજ અને એક ઉમરાનો સવાબ મળશે. બીજી એક રિવાયતને જોઈએ તો એમાં કહેવામાં આવે છે કે 10 હજ અને 10 ઉમરાનો સવાબ મળશે. અમુક રિવાયત તરફ નજર કરીએ તો એમાં કહેવામાં આવે છે કે 70 હજ કે જે કબૂલ થઈ હોય અને 70 ઉમરા કે જે અલ્લાહે કબૂલ કર્યા હોય એટલો સવાબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત. ના, અમુક રિવાયત તો 200 ની વાત કરે છે, અમુક રિવાયત 500 ની વાત કરે છે, અમુક રિવાયત જે છે એ 1000 હજ અને 1000 ઉમરાના સવાબની વાત કરે છે, અમુક રિવાયત 10 લાખ હજ અને ઉમરાનો સવાબની વાત કરે છે. તો આપણને એમ થાય કે આ બધી રિવાયતમાં ડિફરન્સ શા માટે છે? આપણા માસુમીન અલૈહિસ્સલામના બધાના કલામ તો એક છે, એમાં કોઈ ઇખ્તલાફ નથી, તો પછી શા માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે આ અલગ અલગ સવાબ બયાન કરવામાં આવ્યો છે? મારી સાથે રહેજો, મારા મોઝુથી રિલેટેડ એક નતીજો આપવા ચાહું છું. સમજાય છે ને મારી વાત આખરી સુધી? તો એક સલવાતનો સહારો આપો તો આપણે આગળ વધીએ. આ ઇખ્તલાફનો કારણ પણ આપણે જ છીએ. અગર કોઈ ઇન્સાન, કારણ કે બધા જાય છે એટલે હું પણ ઝિયારત માટે જાઉં, ઇમામ હુસૈનની મારેફત ઓછી હોય,
તો પછી ખુદાવંદી આલમ, કારણ કે ઇમામે હુસૈનની ઝિયારત માટે આવ્યો છે એટલે એક હજ અને એક ઉમરાનો સવાબ તો આપી દે. કોઈ ઇન્સાન ઇમામે હુસૈનને ઓળખતો હોય અને પછી આગળ વધે તો એનો ઝિયારતનો સવાબ 10 હજ અને 10 ઉમરા થઈ જાય. કોઈ ઇન્સાન ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મારફત રાખવા સાથે, એમની સીરતને સમજવા સાથે ઝિયારત કરે, એનો સવાબ ઓર વધી જાય. એક ઇન્સાન પોતાના જીવનને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જીવન પ્રમાણે ઢાળી નાખે અને પછી જ્યારે હજ કરવા ઝિયારત કરવા જાય અને રોઝા ઉપર જઈને બોલે અસ્સલામુ અલૈકયા અબા અબ્દુલ્લાહ, ત્યારે ખુદાવંદી આલમ એનો સવાબ એટલો વધારી નાખે છે અલ્ફ અલ્ફ હજ્જનો અલ્ફ અલ્ફ ઉમરા, એને એક એક મિલિયન એટલે કે 10-10 લાખ હજ અને ઉમરાનો સવાબ ખુદાવંદી આલમ અદા કરે છે. કારણ કે વિચાર કર્યો છે, પોતાની જિંદગીને હુસૈની જિંદગીમાં ઢાળી દીધી છે એટલે આવો સવાબ નસીબ કરે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. કહેવાનો મકસદ એ છે કે આપણે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય ગાડરિયા પ્રવાહ તરીકે ના કરીએ. ગાડરિયો પ્રવાહ મારા જવાન ભાઈઓને નહીં ખબર હોય કે આ શું છે, પણ મારા બુઝુર્ગ માવિત્રોને ખબર હશે કે ગાડરિયો પ્રવાહ કોને કહેવાય. ગાડરિયો પ્રવાહ એ છે કે અમુક ગામડામાં આપણે જોઈએ, હવે કામદર પણ મોટું શહેર બનતું જાય છે, બરાબર, હજી તમે જો અને આગળ તરફ જાઓ વાગરોળ ને એ તરફ, તો ત્યાં બધા ઘેટા બકરા ચરાવતા હોય. ખાસ કરીને ઘેટા જે ચરાવતા હોય એનો ગોવાળ માલિક જે હોય એ પહેલા ઘેટાને ગાઈડ કરતો હોય, તો એની પાછળ પાછળ બીજા બધા ઘેટા ચાલતા હોય. અગર જો પહેલો ઘેટો ક્યાંય પડી જાય તો પાછળના ઘેટા વિચાર નથી કરતા કે ઓલું પહેલું ઘેટું પડી ગયું છે તો આપણે સંભળી જઈએ, નહીં. આને કહેવાય ગાડરિયો પ્રવાહ. જેમ પહેલો માણસ કરે છે એમ આપણે કરવું. પહેલો ઘેટો જ્યાં જાય છે ત્યાં બીજા બધા ઘેટા જાય, આને ગાડરિયો પ્રવાહ કહેવાય. તો ઇસ્લામ આવી રીતે ઇન્સાનને જીવન જીવવાનું નથી કહેતો, બલકે કહે છે કે તમે તમારા જીવનના દરેક કાર્યોને સરખી રીતે સમજી વિચારી ફિકર કરી અને પછી કદમ ઉપાડો તો એનો સવાબ અને એનો આજર બહુ વધારે વધી જશે. પણ અગર જો બીજા કરે છે ને હું કરું તો એમાં કઈ માલ અલ્લાહની બારગાહમાં નહીં મળે. રસૂલે ખુદાના બે સહાબી અતા અને આબિદ, રસૂલે ખુદાની વફાત પછી એમની પત્ની પાસે આવે છે અને કહે છે કે શું અમને આજે કઈ રસૂલની વાત સાંભળવા મળી શકે, કારણ કે રસૂલે ખુદાની બહુ યાદ આવે છે. આ છે તડપ, રસૂલે ખુદાનો જમાનો જોયેલો, હવે રસૂલે ખુદા રુખસત થઈ ગયા, હવે એની તડપ યાદ આવે છે. તો કે એવો કોઈ વાક્યો છે કે જે તમને નવાઈ પમાડે એવો હોય તો તમે અમને કહો, તો અમે એ સાંભળી અને રસૂલની યાદથી અમારા દિલને નુરાની કરી. ત્યારે રસૂલે ખુદાની પત્ની કહે છે કે એક વખત રાત્રે રસૂલે ખુદા ઉઠ્યા, ઘરની બહાર નીકળે છે, આસમાન તરફ જોવે છે, નીચે જોવે છે અને ઝારો કતાર રડ્યા કરે છે. ગિરિયા કર્યો, આટલું ગિરિયા કર્યો, આટલું રડ્યા કે સવારે જ્યારે બિલાલ આવે છે અને અઝાન આપે છે ત્યાર સુધી રસૂલે ખુદા રડતા રહ્યા. બિલાલ આવીને પૂછ્યું કે યા રસૂલલ્લાહ તમે શા માટે રડો છો? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે રાત્રે એક આયત નાઝિલ થઈ. આયત આ પ્રમાણે છે, ઇન ફી ખલ્કિ સમાવાતિ વલ અર્દ વખ્તિલાફિ લૈલ વન નહાર લઆયાતિલ ઉલિલ અલબાબ. ખરેખર આ જમીન અને આસમાન ની ખિલકતમાં અને આ રાત અને દિવસના બદલાવમાં
અલ્લાહની નિશાની સમાયેલી છે, બધા માટે નહીં. આ અલ્લાહની નિશાની એના માટે છે કે જે આ કાયનાતની ખિલકત બાબતે વિચાર કરે. પછી રસૂલે ખુદા ફરમાવે છે, અરે બિલાલ, અફસોસ છે એ ઇન્સાન ઉપર કે જે આ આયતની તિલાવત કરે અને પછી એના ઉપર વિચાર ના કરે કે આ કાયનાત કેટલી મોટી ખલક કરવામાં આવી છે, તો એનો ખાલિક કેટલો મહાન હશે. તો જેમ જેમ ઇન્સાનની વિચારધારા, જેમ જેમ ઇન્સાનની તફક્કુર, જેમ જેમ ઇન્સાનની ફિક્ર આગળ વધતી જશે, એમ એમ ઇન્સાનનો દરજ્જો અલ્લાહની બારગાહમાં ઓર વધારે મજબૂત થતો જશે. મારો વિચાર હતો કે ઇમામે અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામની એક રિવાયત આપની સમક્ષ રજૂ કરું કે જેમાં 9 વસ્તુ બયાન કરી છે આપણા મૌલાએ કે આ વિચાર કરવાથી ઇન્સાનને 9 જેટલા ફાયદા મળી આવે છે. કેટલા? 9 ફાયદા. પણ મારો વિચાર તો હતો કે આ રિવાયતને સરખી રીતે ખોલીને બયાન કરું, પણ વધારે ટાઈમ નથી એટલે એ 9 ફાયદા જસ્ટ એક પછી એક તમને ગણાવી દો. અગર કોઈને વિચાર હોય કે આ આયતને આ હદીસને સમજે તો તમારી માટે મારા દરવાજા ખુલ્લા છે, તમને આ આ હદીસ હું પેશ કરીશ. ઇમામ અલી અલયહિસ સલાતુ વસલામ એક સલવાતનો સહારા છે. બયાન કરવાવે છે જે ઇન્સાન પોતાના જીવનમાં વિચાર કરે છે એને 9 ફાયદા નસીબ થાય છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલથી આપણે ઇમામે હુસૈનની એક એક આઈડિયોલોજી ઉપર વાત કરશું કે ઇમામે હુસૈન અલયહિસ્સલામ આ મકામ ઉપર એમની વિચારધારા શું હતી, આ મકામ ઉપર એમની વિચારધારા શું હતી. બધું તો આપણે નહીં કરી શકીએ, પણ જ્યાં સુધી પહોંચી શકશું ત્યાં સુધી વાત કરશું. પણ આજે આ વિચાર કરવાના ફાયદાઓમાં પહેલો ફાયદો ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલામ બયાન ફરમાવે છે કે જે ઇન્સાન વિચાર કરે છે એને ખુદાવંદી આલમ હિકમત જેવી મહાન નેમત નસીબ કરે છે. હિકમત એટલે શું? ગુજરાતીમાં શું કહેવાય? દાપણ કહેવાય, ડહાપણ કહેવાય. ભલે આપણે ગુજરાતીમાં એ શબ્દનો ખાલી ખરાબ જ ઉપયોગ કરીએ છીએ, કોઈ ઇન્સાન વધારે સારી સારી વાત કરતો હોય તો આપણે એમ કહેવાય કે ડોટ દાપણ ના કર, પરંતુ નહીં, દાપણ એક બહુ સારો શબ્દ છે. આપણે આ દાપણ બધા પાસે હોવી જોઈએ, કારણ કે ઇમામ અલી અલયહિસ સલામનો ચાહવા વાળો હિકમત વાળો હોય છે. હિકમત જેને ખુદાવંદી આલમ અદા કરે ને એની માટે ખુદાવંદી આલમ કહે છે ફકદ ઉતિયા ખૈરન કતીરા, અમે એને બહુ વધારે નેકી અતા કરી. તો આ નેકી, આ હિકમત, આ દાપણ ક્યારે ઇન્સાનને નસીબ થશે? જ્યારે ઇન્સાન વિચાર કરશે હું શું છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારો મકસદ શું છે, મારો ઇમામ કોણ છે, મારા ઇમામે મારા માટે શું કર્યો, આ બધી વસ્તુમાં જ્યારે ઇન્સાન વિચાર કરશે એ ઇન્સાનને હિકમત નસીબ થશે. જ્યારે ઇન્સાન વિચાર કરશે તો બીજો ફાયદો એ થશે કે એના મગજમાં શૈતાની વિચાર નહીં આવે. જ્યારે ઇન્સાન વિચાર કરવાનું બંધ કરી નાખે છે શૈતાન એના મગજમાં પોતાના ઈંડા મૂકવા લાગે છે અને ખરાબ વિચાર આવવા લાગે છે, વસવાસનો શિકાર થાય છે. પણ જે ઇન્સાનના દરેક કાર્યો તરજે તફક્કુરની સાથે હોય છે એ ઇન્સાન કોઈ દિવસ જે છે એના મગજમાં વસવાસ નથી આવતા. ત્રીજી વસ્તુ, ઇન્સાનની જિંદગીમાંથી ગફલત દૂર થઈ જાય છે. ઇન્સાન અહીંયા બેઠેલા બધા માણસોને બધી ખબર છે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, પણ હવે દુનિયાના કામોમાં એટલો વ્યસ્ત બની જાય. હા, મને ખબર છે જન્નત અને જહન્નમ છે, પણ પેલા ધંધો તો કરું. મને ખબર છે કે ઇમામ હુસૈન અલયહિસ્સલામે મોટી કુરબાની આપી, પણ પેલા ન્યાસ છે એ તો ખાઈ લો. આ
ક્યારે, બધી વસ્તુ ઇન્સાનને ખબર છે, પણ દુનિયામાં મસરૂફ રહેવાના હિસાબે એ ઇન્સાન ધ્યાન ભેરો થઈ જાય છે, ગાફિલ બની જાય છે. પણ જે ઇન્સાનને પોતાના જીવનમાં વિચાર કરવો અને તફક્કુર કરવો જે છે એ આદત બનાવી લીધી છે, તો ઇન્સાનના જીવનમાંથી આ ગફલત અને ધ્યાન દેરા રહેવું દૂર થઈ જશે. ચોથી વસ્તુ, ઇન્સાન જે છે એ નુકસાનથી બચી જશે. કોઈ દિવસ કૂતરો જે છે ખરાબ ખાવાનું ખાઈને બીમાર નથી પડતો. શા માટે? કારણ કે જ્યારે પણ કોઈ ખાવાનું ખાય છે ને એ પહેલા એને સૂંઘે છે, સૂંઘીને પછી જોવે છે કે આ મારા માટે બરાબર છે તો એ ખાય છે, બરાબર નથી લાગતું તો એ ના ખાય. તો આ કૂતરો જે છે દરેક ખોરાક પહેલા વિચાર કરે છે, સૂંઘે છે. તો આપણે તો અશરફુલ મખલુકાત છીએ, આપણે તો જીવનમાં જરૂરી છે કે દરેક કાર્ય કરવા પહેલા આપણે એના અંજામનો વિચાર કરીએ. જ્યારે વિચાર કરશું આપણે નુકસાનથી બચી જશું. પાંચમી વસ્તુ ઇમામ અલી અલૈહિસ સલાતુ વસલામ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન વિચાર કરે છે એને લેસન મળે છે, એને બોધપાઠ મળે છે, એને ઇબ્રત મળે છે. પણ જે ઇન્સાન બીજા લોકોથી કાંઈ ઇબ્રત નથી મેળવતો એ ઇન્સાન હંમેશા નુકસાન અને ખોટ માને છે. ખુદાવંદી આલમે આપણને બે જીવન નથી આપ્યા કે એક જીવન આપણે જીવીને પછી એના એક્સપિરિયન્સથી એના અનુભવથી બીજા જીવનને આગળ વધારીએ. ના, એક જ જીવન છે. માટે આપણે વધુમાં વધુ વિચાર કરવો જોઈશે, બીજા લોકોના જીવનમાં વિચાર કરવો જોઈશે અને પછી એને જીવનમાં ઉતારવું પડશે. છઠ્ઠી વસ્તુ, મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસલામ ફરમાવે છે, એનો દરજ્જો અલ્લાહની બારગાહમાં વધારે હોય છે. જનાબે અબુ ઝરની માને પૂછવામાં આવ્યું કે જનાબે અબુ ઝરે ગફારીને આટલો મોટો દરજ્જો કેમ મળી ગયો, શું ઈબાદત કરતા હતા? રસૂલ બાબતે આ વિચાર કરવાના હિસાબે જનાબે અબુ ઝરનો દરજ્જો ઈમાનના નવમા દરજ્જા સુધી પહોંચે છે. સાતમી વસ્તુ, જે ઇન્સાન વિચાર કરે છે એ કોઈ દિવસ જલીલ નથી થતો. આઠમી વસ્તુ, જે ઇન્સાન વિચાર કરે છે એ ગુનાહોથી બચી જાય છે. અને એની જિંદગીમાં નવમો ફાયદો એ છે કે ઇન્સાનની જિંદગીમાંથી મુશ્કેલાત દૂર થાય છે. બસ અઝીઝો, મારો સમય પૂરો થયો. અહીંયા અમે અઝાનો પહેલો દિવસ છે, આ એ દિવસ છે કે જ્યારે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદીનાથી રવાનગી મજલિસ કરતા હોઈએ છીએ. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામને ખબર આપવામાં આવી કે માવિયા ઇબ્ન અબી સુફિયાન આ દુનિયાથી રુખસત થયો છે અને યઝીદને એની જગ્યા ઉપર બેસાડવામાં આવ્યો છે અને યઝીદનો પત્ર આવ્યો છે કે તમારાથી બૈઅત લેવામાં આવે, બે પત્ર આવેલા હતા. એક પત્ર કે જે બધા ગવર્નરને બધા ગામમાં મોકલવામાં આવ્યા હતા, એક ઈ હતો કે જે મુફસ્સલ હતો, મોટો હતો, કે જેમાં બધા ગવર્નરથી કહેવામાં આવ્યું કે બધા ઇન્સાનોથી ફરી બૈઅત લઈ લેવામાં આવ્યું. પરંતુ મદીનામાં એક કાગળ, મોટા કાગળ, જનરલ કાગળની સાથે એક નાનકડો એવો કાગળ પણ છે કે જેમાં
ત્યાંના ગવર્નરને કહેવામાં આવ્યું કે ઇમામ હુસૈન અલેહી સલામથી બૈઅત લઈ લ્યો, અને અગર જો બૈઅત ના કરે તો એનું સર કલમ કરી અને મને શામ મોકલી આપો. ખેર મસાયદમાં તમે સાંભળતા આવ્યા છો, ઇમામ હુસૈનને રાતના વખતમાં બોલાવવા માંગ્યો છે. 18 જવાનોને બની હાશિમ, અમુક રિવાયતમાં 30 જવાનોને બની હાશિમ સાથે જાય છે. બૈયતની માંગણી કરવામાં આવે છે, ઇમામે મનાઈ કરી મરવાને કતલનો મશવરો આપ્યો. ઇમામે આવાજ બુલંદ કરી, બની હાશિમના માણસો અંદર દાખલ થઈ ગયા, ઇમામને બચાવીને ઘરે લઈ આવ્યા. ઇમામ હુસૈન ઘરે આવ્યા ને જનાબે ઝૈનબને કહે છે, અહે મારી માં જાય ઝૈનબ, હવે સફરની તૈયારી કરો, આપણે હવે મદીનામાં નહીં રહી શકીએ, આપણે હવે મદીના છોડીને જવું પડશે. અને પછી આપણે સફર માટે આગળ વધીએ. હા જનાબ, જનાબે ઝૈનબ જનાબે અબ્દુલ્લાહ પાસે જઈને કહે છે, આય મારા સરતાજ, જ્યારે આપણી શાદી થતી હતી ત્યારે મારા બાપાએ બે શરત રાખી હતી, કે પહેલી શરત કે મને મારા ભાઈ હુસૈનની મુલાકાત માટે રોજ જવા માટે રજા આપવામાં આવે. ઈ શરત તમે બહુ સારી રીતે નિભાવી, કોઈ દિવસ મને મારા હુસૈનની મુલાકાત કરવા માટે મનાઈ નથી કરી. બીજી શરત મારા બાબાએ રાખી હતી કે જ્યારે હુસૈન મદીના છોડીને જવા લાગે ત્યારે ઝૈનબને પણ સાથે મોકલવામાં આવે. હા હે અબ્દુલ્લાહ, હવે ઈ વખત આવી ગયો છે કે હવે મારો ભાઈ આ મદીના છોડીને જઈ રહ્યો છે, મને પણ રજા આપ, હું પણ એમની સાથે જાઉં. હાજરદારો, જનાબે અબ્દુલ્લાહ કહે છે કે મારી તબિયત તો સારી નથી એટલે હું તો નથી આવી શકતો, પણ બેબી હું તમને નહીં રોકું, તમે જાઓ પણ ખાલી હાથે ના જાઓ, બલકે બે ફરસંદને પણ લઈ જાઓ, કારણ કે આ હુસૈનનો આખરી સફર છે, મુશ્કેલાત ભર્યો સફર છે. હુસૈન શહીદ થશે, જ્યારે હુસૈન ઉપર વખત આવી પડે તો આનો મોહમ્મદ ને એકને મારા તરફથી કુરબાન કરજો, એકને તમારા તરફથી કુરબાન. રોઝા ઉપર જાય છે અને કહે છે, હવે આ તમારી ઉમ્મત મને મદીનામાં રહેવા નથી દેતી, હવે મારે મદીના છોડીને જવું. ઇમામે હુસૈન અલેહી સલામ એટલું ક્રિયા કરે છે કે બેહોશ થઈ જાય છે, આલમે ખ્વાબમાં જોવે છે, નાના રસૂલ ખુદા આવેલા છે, સર ઉપર અનામો નથી, સર ખાક આનો જ છે, અને કહે છે, હે હુસૈન, મારા દીનને બચાવવા માટે તમે આ મદીના છોડીને જતા રહ્યો, કારણ કે ખુદાવંદે આલમ તમને કત્લ થતા જોવા ચાહે છે. હા સદારો, ઇમામ હુસૈન જ્યારે ઉઠે છે, જોવે છે કે નાના રસૂલે ખુદાનો હુકમ છે કે હવે જવાનું છે, આવાજ લે છે, લબૈક યા રસૂલલ્લાહ, તમારા દીનને બચાવવા માટે હુસૈન પોતાની કુરબાની પેશ કરશે. હા જદારો, મોહમ્મદ હનફિયા પોતાના ભાઈને કહે છે, અરે ભાઈ, તમે શા માટે જાઓ છો કે જ્યારે ખબર છે કે કુફીઓ વફા નહીં કરે, તમને કત્લ કરી દેવામાં આવશે, ત્યારે પણ ઇમામ હુસૈન રસૂલ ખુદાનો આ જુમલો દોહરાવે છે કે મને મારા નાના રસૂલ ખુદાએ ફરમાવ્યો
ખુદા તને કંદતા જોવા ચાહે છે અને તમારી આંતોને કંદતા જોવા માંગે છે. હા સરદારો, મોહમ્મદ હનફિયા ખામોશ છે. કાફલો તૈયાર થયો. જનાબે ઝૈનબ ઘરની બહાર નીકળે છે. હઝરત અબ્બાસ આગળ વધે છે. જનાબે ઝૈનબ ને સવાર કરે છે. મદીના હતું પણ આશુરના દિવસ પસાર થવા પછી 11 મહર્રમના આજના બે ઝૈનબ છે જે એક એક બીબીઓને બે કચાવા ઊંટ પર સવાર કરે છે. અને જ્યારે બધી બીબીઓ બસ મસાહેબનો છેલ્લો જુમલો હવે મસાહેબ પૂરા થયા બસ જે આંસુ આવી શકો હું આવી લ્યો. હા સરદારો, જ્યારે બધી બીબીઓ સવાર થઈ ગઈ ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલયહા નહેરે ફુરાતનો રુખ કરે છે અને કહે છે, આય અબ્બા, જે મદીનાથી શાનો શોકતથી સવાર કરીને લાવ્યો હતો હવે આ ઝૈનબ કરબલાથી જાય છે, આવ મને સવાર કર. પણ કોઈ અવાજ ના આવ્યો. એક બેડી અને સંજીર ની અવાજ આવી, આય ગુપી અમ્મા, આજે તમારો પત્રી જો તમને સવાર કર. ચાર
ભૂલ જા